વડોદરામાં યુવતીઓની છેડતી કરનારાની હવે ખેર નથી. વડોદરાની શી ટીમ એક્શન મોડમાં આવી ગઈ છે અને છેલ્લા ઘણા દિવસોથી રોમિયોની ધરપકડ પણ કરી રહી છે. શું છે આખો મુદ્દો અને કેવી રીતે ધરપકડ કરવામાં આવી રહી છે આ ટપોરીઓની, જોઈશું આ રિપોર્ટમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. વડોદરા શહેર પોલીસની શી ટીમ દ્વારા રોડ રોમિયોને પકડી પાડવા માટે અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. છેલ્લા 5 દિવસમાં 11 જેટલા રોડ રોમિયોને શી ટીમે ઝડપી પાડ્યા છે. વડોદરામાં જાહેર રોડ પર યુવતીઓની છેડતી કરતા અસામાજિક તત્વો અને ટપોરીઓને ઝડપી લેવા માટે શી ટીમ દ્વારા ખાનગી વેશમાં હાજર રહી કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં યુવતીઓની છેડતીના બનાવમાં વધારો થતા શી ટીમ એક્શનમાં આવી છે. जो भी शी टीम की कर्मचारी है वो वहाँ ऐसे प्लेसेस पर पेट्रोलिंग ज़्यादा रख रही है जहाँ पे महिला या युवतियों की मूवमेंट ज़्यादा है, जैसे कि कोई गार्डन्स है, पार्क्स है, यूनिवर्सिटी है, स्कूल्स है, ट्यूशन क्लासेस है, या फिर ऐसी जगह जहाँ पे लड़के रोड पे बाइक पार्क करके कुछ भी काम ना होने की वजह से भी बैठे रहते हैं, तो ऐसी जगह पर भी वो वॉच रखती है और फिर सिविल ड्रेस में जाके वहाँ पर टपोरी डेकोई वो अरेंज करती है. और ऐसे जो असामाजिक तत्व है उनमें से पूरे वडोदरा सिटी में आज तक 15 से ज़्यादा टपोरी डेकोई करके हमने ऐसे असामाजिक तत्व को पकड़ के कायदेसर की कार्यवाही हाथ कर ली. जो हमारी सी टीम इतनी अच्छी तरीके से कर रही है उससे साइकोलॉजिकल प्रेशर भी बन रहा है, लोगों से भी मतलब सोशल मीडिया पर हमको काफ़ी अप्रिशिएशन भी मिल रहा है इससे. और हमारी जो ड्राइव है वो मतलब पूरे साल चलने वाली है, ऐसा नहीं कि आज कर दी है और कल ख़त्म हो जाएगी. पूरे मतलब ये सी टीम का एक इम्पॉर्टेंट चार्टर भी है कि ऐसे टपोरी तत्वों को पकड़ के जो हैरान कर रहे हैं लड़कियों को उनके विरुद्ध सख्त से सख्त कार्यवाही की जाए. કેટલાક યુવકો રોડ પર આવતી જતી યુવતીઓ સામે અભદ્ર ઇશારો કરે, કોઈ ટિપ્પણી કરે કે પછી ફિલ્મી સોંગ ગાઈને છેડતી કરે, એવા રોમિયો સામે શી ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. શી ટીમ દ્વારા આવા 11 જેટલા ઈસમોની પણ ધરપકડ કરી લેવામાં આવી છે અને ત્યારબાદ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવી રહ્યું છે. વડોદરાથી દિગ્વિજય પાઠકનો અહેવાલ, ગુજરાત તક. આ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. ઉપરાંત ગુજરાતના તમામ સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક. નમસ્કાર.